हेलो स्टूडेंट, आपणे लास्ट लेक्चरनी अंदर मधरबोर्ड विषे शीखी रह्या हता। ओके, हवे आजना लेक्चरनी अंदर आपणे मेमरी युनिट शीखवानुं छे। ओके, हवे एक्झेक्टली मेमरी युनिट शू छे ए हुं तमने जणावीश, जो कि तमने बधाने ख्याल ज छे मेमरी युनिट शू छे, बराबर। तो हवे आपणे एक वखत जोई लईए। ओके, मेमरी युनिट ઓફ કમ્પ્યુટર। ઓકે, એક્ઝેક્ટલી કઈ રીતે મેમરી, કઈ કઈ મેમરી આવે, શું આવે, એ બધી વસ્તુ, બરાબર। હવે જો અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે, એમાં કમ્પ્યુટર મેમરી આપેલી છે। હવે હું તમને મેમરી યુનિટ બતાવું છું, બરાબર। હવે એમાં ટોટલ ટુ ટાઈપ્સની મેમરી આવે, એક પ્રાઇમરી મેમરી અને એક રોમ, સોરી સેકન્ડરી મેમરી। પ્રાઇમરી મેમરીમાં ટુ પાર્ટ્સ આવે, રેમ, રોમ। સેકન્ડરી મેમરીમાં અલગ અલગ ઘણા બધા આવે, પંચિંગ ડિવાઇસ, મેગ્નેટિક ટેપ, ફ્લોપી ડિસ્ક, ઓપ્ટિકલ ડિસ્ક, હાર્ડ ડ્રાઈવ અને ફ્લેશ ડ્રાઈવ। તો આપણે આ બધી વસ્તુ જોવાની છે, એક્ઝેક્ટલી મેમરી યુનિટ શું છે। ઓકે, બેઝિક ઓફ મેઝરમેન્ટ, રેમ, રોમ, પીરોમ, ઈપીરોમ, ધેન આફ્ટર સ્ટોરેજ વર્સિસ મેમરી, આટલી વસ્તુ, અને ધેન આફ્ટર ઓક્સિલરી ડિવાઇસ અને ઓપ્ટિકલ ડિવાઇસ। ઓકે, હવે એક્ઝેક્ટલી ઇન્ટ્રોડક્શન આપું છું તમને। ધ કોમ્પ્યુટર સિસ્ટમ ઇસેન્શિયલી કમ્પેરિઝાઇડ થ્રી ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, ઇનપુટ ડિવાઇસ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એન્ડ થર્ડ આવે છે આઉટપુટ ડિવાઇસ। ઓકે, આપણે આ વસ્તુ શીખી ગયા છે, બટ એનો એક પોર્શન હતો એટલા માટે હું તમને ફરી એકવાર રિપીટ કરાવું છું। ઓકે, હવે સિમ્પલી જે મેમરી યુનિટ છે એની અંદર ટોટલ, કોમ્પ્યુટરની અંદર ટોટલ થ્રી પાર્ટ્સ આવે, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મતલબ સીપીયુ। ઓકે, સીપીયુ ઇટ સેલ્ફ ઇઝ મેડ ઓફ થ્રી કોમ્પોનન્ટ, નેમલી ધ એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી યુનિટ એન્ડ ધ કંટ્રોલ યુનિટ। ઓકે, સીપીયુ ત્રણ પાર્ટ્સનું બનેલું છે, એરિથમેટિક યુનિટ, કંટ્રોલ યુનિટ, મેઇન મેમરી। ઓકે, આ ત્રણ અલગ અલગ। હવે એની અંદર ઇનપુટ, પછી સેકન્ડરી સ્ટોરેજ અને પછી આવે આઉટપુટ ડિવાઇસ। હવે એની અંદર આવે છે કે મેમરીની સાથે આટલી પ્રોસેસર હોય, હવે એક્ઝેક્ટલી ઓલ સ્ટોરેજ ડિવાઇસ આર કેટેગરાઇઝ વિથ ધ ફોલોઈંગ ફીચર્સ, સ્પીડ, વોલેટેલિટી, એક્સેસ મેથડ, પોર્ટેબિલિટી, કોસ્ટ એન્ડ કેપેસિટી। ઓકે, હવે એક્ઝેક્ટલી કેવું હોય છે, પ્રોસેસર હોય, એની સાથે મેમરી કનેક્ટ હોય, ઇનપુટ કનેક્ટ હોય, આઉટપુટ કનેક્ટ હોય, સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ હોય, બરાબર। હવે બેઝિકલી યુનિટ્સ ઓફ મેજર આપણે આ વસ્તુ જોવાનું છે। ઓલ ઇન્ફોર્મેશન ઇન ધ કોમ્પ્યુટર ઇઝ હેન્ડલ્ડ યુઝિંગ ઇલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ લાઇક ધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, સેમિકન્ડક્ટર, ઓલ ઓફ વિચ કેન ઓર્ગેનાઇઝ ઓનલી ટુ સ્ટેટ પ્રેઝન્સ ઓફ ઓર એબસેન્સ ઓફ ધ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, ટુ સિમ્બોલ્સ યુઝ ટુ પ્રેઝન્ટ ધીસ ટુ સ્ટેટ્સ આર ઝીરો એન્ડ વન એન્ડ આર નોન એઝ બાઇટ્સ। ઓકે, હવે જનરલી બાઇટ્સનું ફૂલ ફોર્મ થાય છે બાઇનરી ડિજિટ્સ। ઓકે, બી આઈ બાઇનરીનું અને ડિજિટ્સમાંથી ટીએસ। એક્ઝેક્ટલી જે ઓલ ઇન્ફોર્મેશન કોમ્પ્યુટરની અંદર હેન્ડલ થાય છે, કે તો એના માટે ઘણા બધા પાર્ટ્સ હોય, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, સેમિકન્ડક્ટર અને ધેન આફ્ટર ટુ સ્ટેટ્સ આવે ઇલેક્ટ્રોનિક સિગ્નલના, ઝીરો ઓર વન। ઝીરો ક્યારે યુઝ થાય અને વન ક્યારે યુઝ થાય, તો કે એબસન્ટ્સ મૂકવાનું હોય ત્યારે ઝીરો, એબસન્ટ સિગ્નલ્સ હોય ત્યારે ઝીરો અને પ્રેઝન્ટ સિગ્નલ માટે વન। બિટ્સ ઇઝ ધેરફોર ધ સ્મોલ યુનિટ્સ ઓફ ધ ડેટા ઇન ધ કોમ્પ્યુટર કેન બી આઈધર સ્ટોર ઝીરો ઓર વન। બિટ્સ એ સૌથી નાનો ડેટા છે, બરાબર, કોમ્પ્યુટરની અંદર। સિન્સ અ સિંગલ બિટ્સ કેન સ્ટોર ઓનલી વન ઓફ ધ ટુ વેલ્યુ, સિંગલ બિટ્સ છે એ શું સ્ટોર કરે, વન ઓફ ધ ટુ વેલ્યુ, ધેર આર પોસિબલી બી ઓનલી ફોર યુનિક કોમ્બિનેશન। સિંગલ બીટ ઓનલી ટુ વેલ્યુ, સિંગલ બીટ શું કરી શકે, ટુ વેલ્યુઝ, વન ઓફ ધ ટુ વેલ્યુઝ, ઓકે, ઝીરો યા વન, એના પોસિબલ કોઝિસ કેટલા આવે, ચાર યુનિટ, ટુ ટાઈમ ઝીરો મતલબ
બંને એબસન્ટ્સ, ડબલ ઝીરો, એક ઝીરો, પહેલાં ઝીરો પછી વન, યાની કે ટુ બોથ પોઝિશન આર એબસન્ટ. દેન આફ્ટર એબસન્ટ એન્ડ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એન્ડ એબસન્ટ એન્ડ ટુ ટાઈમ પ્રેઝન્ટ. આટલી વેલ્યુ પોસિબલ, યુનિક કોમ્બિનેશન, પોસિબલ વેલ્યુ આટલી આવે. બીટ્સ આર ધેર ફોર કમ્બાઈન ટુગેધર ઇન ટુ લાર્જર યુનિટ ઇન ઓર્ડર ટુ હોલ્ડ ગ્રેટર રેન્જ ઓફ વેલ્યુ. બાઇટ્સ આર ટિપિકલી અ સિક્વન્સ ઓફ 8 બીટ્સ પુટ ટુગેધર ટુ ક્રિએટ અ સિંગલ કોમ્પ્યુટર આલ્ફાબેટિકલ ઓર ન્યુમેરિકલ કેરેક્ટર, મોર ઓફન રિફર્ડ ટુ અ લાર્જર મલ્ટિપલ બાઇટ્સ. મે અપિયર્સ કિલોબાઇટ્સ, મેગાબાઇટ્સ, ગીગાબાઇટ્સ, ટેરાબાઇટ્સ એન્ડ પેરાબાઇટ્સ. એક્ઝેક્ટલી એની અંદર કઈ રીતે આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં શું આવે? બાઇટ્સ. ત્યારબાદ શું આવે? કિલોબાઇટ્સ, મતલબ કેબી. પહેલાં તો તમે કોઈ પણ ડેટા હોય ને એ બાઇટ્સની અંદર સ્ટોર થાય, 0 બાઇટ્સ, 2 બાઇટ્સ એ રીતે. દેન આફ્ટર એના કરતાં થોડું વધારે બાઇટ્સ મર્જઅપ થાય અને પછી શું આવે? કિલોબાઇટ્સ. ઓકે, મતલબમાં કેબી. આપણે જોયું હોય તો કોઈ ફોટો કેબીની અંદર હોય એ રીતે. ઓકે, દેન આફ્ટર શું આવે છે? મેગાબાઇટ, મતલબ એમબીની અંદર. ઓકે, દેન આફ્ટર શું આવે છે? ગીગાબાઇટ, મતલબ જીબીની અંદર ડેટા થાય. ઓકે, દેન આફ્ટર આવે ટેરાબાઇટ, મતલબ ટીબીની અંદર ડેટા સેવ થાય. પછી આવે પેટાબાઇટ, મતલબ પીબીની અંદર ડેટા. હવે એક્ઝેક્ટલી આ બધાની સાઇઝ કેટલી હોય છે? તો કે બાઇટ તો 0 1, મતલબમાં 1 આવે, બરાબર. દેન આફ્ટર 1024 બાઇટ્સ મર્જ થઈ 1 KB બને. દેન આફ્ટર 1049568, યાની કે 10,49,576 બાઇટ્સ ઇન્ટુ મર્જ. દેન આફ્ટર મેગાબાઇટ્સ, ઓકે, એમબી. દેન આફ્ટર સોરી 1,37,37,41,824 બાઇટ્સ મર્જઅપ થાય અને શું બને? જીબી બને. ઓકે, દેન આફ્ટર એક્સપેક્ટ અમાઉન્ટ આપ્યા છે તમને. હવે એક્ઝેક્ટલી એની અંદર કેવું આપ્યું છે કે લેક અબજ, તો એની અંદર કેવું છે? 1,099,51,10,00,000 આટલી બાઇટ્સ ભેગી થાય ત્યારે શું બને? ટીબી બને, બરાબર. એક્ઝેક્ટલી એ રીતે 1,125,899,780, ઓકે, એને શું કહેવાશે? એક્ઝેક્ટલી તમે કાઉન્ટિંગ કરવા બેસો તો કાઉન્ટિંગ પણ ના થાય એટલી બાઇટ્સ ભેગી થાય ત્યારે શું થાય છે? ટીબી બનતું હોય છે. બાઇટ્સ આર યુઝ ટુ ક્વાન્ટિફાય ધ અમાઉન્ટ્સ ઓફ ડેટા ડિજિટલ સ્ટોર ઓર ટ્રાન્સમિટેડ ઓન એન્ડ આર ઓલ્સો યુઝ ધ મેજર ધ મેમરી એન્ડ ડોક્યુમેન્ટ સાઇઝ. બાઇટ્સ શેના માટે યુઝ થાય? તો કે ડેટા ડિજિટલ સ્ટોર કરવા માટે, મતલબ ડિસ્કમાં, ટેપમાં તમારે સ્ટોર કરવા છે ઇન્ટરનેટ ઉપર, તો એના માટે. ઓકે, એક્ઝેક્ટલી એ શેના માટે યુઝ થાય? તો કે મેજર ઓફ મેમરી એન્ડ ડોક્યુમેન્ટ સાઇઝ, ડોક્યુમેન્ટની સાઇઝ અને મેમરીને મેજર કરવા માટે. ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જોઈ લીધો. સેકન્ડ પોઈન્ટ આવે છે રોમ, સોરી રેમ, રોમ, પીરોમ, ઈપીરોમ, બરાબર. ધ ટર્મ્સ કોમ્પ્યુટર મેમરી ઇઝ ડિફાઇન્ડ ધ વન ઓફ ધ સેટ ઓફ ચિપ્સ ધેટ સ્ટોર ડેટા પ્રોગ્રામ્સ ઇન્સ્ટ્રક્શન, ડેટા એન્ડ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન આઈધર ટેમ્પરરીલી ઓર પરમનન્ટલી. ઇટ ઇઝ અ ક્રિટિકલ પ્રોસેસિસ કોમ્પોનન્ટ્સ ઇન એની કોમ્પ્યુટર. These pieces are several different types. There are main memory and secondary memory. Exactly, main memory મતલબ primary memory unit. એની અંદર શું આવશે? Two types, two most importants are ROM and RAM. Random access memory and read only memory. જે આપણે two જોઈ ગયા છે, okay? They work in a different way and perform distinct function. Different way માં function. વર્ક કરે છે અને પરફોર્મ ડિસ્ટિંક્ટ ફંક્શન. સીપીયુ રજિસ્ટર્સ એન્ડ કેશ મેમરી, આ બધી વસ્તુ શેમાં આવે છે? મેઇન મેમરીની અંદર.
ओके, देन आफ्टर आवे छे सेकेंडरी मेमरी, ऑक्सिलरी मेमरी, ऑल्सो टर्म ऑफ द ऑक्सिलरी और बेकअप स्टोरेज, मतलब आपणे कोई જગ્યાએ ડેટાને સ્ટોર કરી શકીએ એ. ઇટ ઇઝ ટિપિકલી યુઝ એઝ અ સપ્લાયમેન્ટ ટુ મેઇન સ્ટોરેજ. ઇટ ઇઝ મચ ચીપર ધેન ધ મેઇન સ્ટોરેજ. મેઇન સ્ટોરેજ કરતાં સસ્તું છે. એન્ડ સ્ટોરેજ સ્ટોર્સ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન પરમેનન્ટલી. બહુ બધો ડેટા અને ઇન્સ્ટ્રક્શનને તમે પરમેનન્ટલી સ્ટોર કરી શકો. ફોર એક્ઝામ્પલ હાર્ડ ડ્રાઈવ્સ લાઇક મેગ્નેટિક ટેપ, ડિસ્ક, ફુલ અંડર ઓફ ધ કેટેગરી. કોમ્પ્યુટર મેમરી કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ, રેમ એન્ડ રોમ. ઓકે, કોમ્પ્યુટર મેમરી ટુ ટાઈપ્સમાં ક્લાસિફાઈડ થાય. હવે ધેન આફ્ટર રેમ. રેમ ઓર રેન્ડમ એક્સેસ મેમરી ઇઝ અ સેન્ટ્રલ સ્ટોરેજ યુનિટ ઇન અ કોમ્પ્યુટર સિસ્ટમ. ઇટ ઇઝ ધ પ્લેસ ઇન ધ કોમ્પ્યુટર વેર ધ ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન પ્રોગ્રામ એન્ડ ધ ડેટા ઇન કરંટ યુઝ આર કેપ્ટ ટેમ્પરરીલી સો ધેટ ધે કેન બી એક્સેસ બાય ધ કોમ્પ્યુટર પ્રોસેસર. ધ મોર રેમ અ કોમ્પ્યુટર હેઝ ધ મોર ડેટા અ કોમ્પ્યુટર કેન મેનિપ્યુલેટ. રેન્ડમ એક્સેસ મેમરી ઓલ્સો કોલ્ડ રીડ એન્ડ રાઇટ મેમરી, ઇટ ઇઝ અ ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર. ઇટ ઇઝ સેટ ટુ વોલેટાઇલ સિન્સ કન્ટેન્ટ્સ આર એક્સેસિબલ ઓનલી એઝ લોંગ એઝ કોમ્પ્યુટર ઇઝ ઓન. ધ કન્ટેન્ટ ઓફ રેમ આર ક્લિયર્ડ વન્સ અ કોમ્પ્યુટર ઇઝ ટર્ન ઓફ. એક્ઝેક્ટલી રેમ અને રોમ શું છે એ આપણે જોઈ ગયા છે. ફરી એક વખત રિપીટ કરાવી દઉં. એવું કહેવા માગે છે કે આ ટેમ્પરરી મેમરી છે, એને આપણે રીડ એન્ડ રાઇટ મેમરી કહી શકીએ, વોલેટાઇલ મેમરી કહી શકીએ. આની અંદરનો ડેટા તમે ત્યારે જ એક્સેસ કરી શકો છો જ્યારે કોમ્પ્યુટર ઓન હોય છે. ઓકે, જેવું તમે કોમ્પ્યુટર બંધ કરો છો એ ડેટાને શું થશે, મતલબ તમે ડેટાને સેવ કરવાનું ભૂલી ગયા, તો તમારે માની લેવાનું કે તમે જે ડેટા સેવ કર્યો છે એ સેવ થશે નહીં. ઓકે, રોમ મતલબમાં રીડ ઓનલી મેમરી, અ સ્પેશિયલ ટાઈપ ઓફ મેમરી વિચ ઇઝ ઓનલી બી રીડ એન્ડ કન્ટેન્ટ વિચ આર નોટ લોસ્ટ ઇવન વેન ધ કોમ્પ્યુટર ઇઝ સ્વિચ ઓફ. આની અંદરનો ડેટા હોય એ લોસ્ટ નથી થતો, કોમ્પ્યુટર સ્વિચ ઓફ થઈ જાય ત્યારે પણ. ઇટ ઇઝ ટિપિકલી કન્ટેન મેન્યુફેક્ચરર ઇન્સ્ટ્રક્શન અમંગ અધર થિંગ્સ. ROM also stored a initial program called a bootstrap loader, whose function is start to computer software operating once a power turn is on. Read-only memory can be manufactured program and unused program. While manufactured programs, ROMs have data burned into the circuitry. User programs ROMs can have the user load and then store read-only programs. PROM or programmable ROM. બરાબર, PROM ને શું કહેવાય? Programmable ROM. Exactly આની અંદર શું છે ROM ની અંદર, કે એની અંદર ડિરેક્ટલી મતલબમાં સ્વિચ ઓફ થઈ જાય તો ડેટા જતો નથી રહેતો. ઓકે, ઇન્ફોર્મેશન વન્સ સ્ટોર્ડ ઇન અ રોમ ઓર પી રોમ ચીપ કેન નોટ બી અલર્ટેડ. હાવેવર, અધર ટાઈપ્સ ઓફ મેમરી કોલ્ડ ઇરેઝેબલ પી રોમ અલાઉસ યુઝર ટુ ઇરેઝ ધ ઇન્ફોર્મેશન સ્ટોર્ડ ઓન ધ ચીપ એન્ડ રીપ્રોગ્રામ ઇટ વિથ ન્યૂ ઇન્ફોર્મેશન. મતલબમાં રોમની અંદર અને પી રોમની અંદર તમને અલર્ટ નથી મળતું. જ્યારે તમને ઈપી રોમ મતલબ ઇરેઝેબલ પ્રી રોમ, એમાં શું આવશે, ચિપની અંદર તમારો જે ડેટા સ્ટોર થાય છે એને તમે ઇરેઝ કરી એની જગ્યા પર ન્યૂ ઇન્ફોર્મેશન તમે એડ કરી શકો છો. ધેન આફ્ટર આવે છે ટુ ટાઈમ ઈ પી રોમ, મતલબ ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ધેન આફ્ટર બીજી પણ એક આવે છે અલ્ટ્રાવાયોલેટ ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રોમ. બરાબર, સોરી, અલ્ટ્રાવાયોલેટ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ
રીડ ઓનલી મેમરી, આ ટુ ટાઈપ્સ ઓફ ઈરોમ. ઈ પીરોમના બે ટાઈપ્સ આવે, ટુ ટાઈમ ઈરોમ એન્ડ ક્યુવી ઈપીરોમ. ઓકે, હવે એક્ઝેક્ટલી એના પછી આપણે જોવાનું છે સ્ટોરેજ વર્સિસ મેમરી. ઓકે, રેમ ઇઝ અ વોલેટાઇલ મેમરી હેવિંગ અ લિમિટેડ સ્ટોરેજ કેપેસિટી. ધેન આફ્ટર સેકન્ડરી સ્ટોરેજ, મતલબમાં સ્ટોરેજ ઇઝ સ્ટોર અનધર ધેન અ રેમ, મતલબમાં સેકન્ડરી મેમરીની અંદર વધારે ડેટા સ્ટોર થાય. થસ ધ ઇન્ક્લુડ ડિવાઇસ ધેટ આર પેરિફરલ આર કનેક્ટેડ, પેરિફરલ એન્ડ કનેક્ટેડ આર કનેક્ટેડ એન્ડ કંટ્રોલ્ડ બાય ધ કોમ્પ્યુટર ટુ અનેબલ પરમેનન્ટ સ્ટોરેજ ઓફ પ્રોગ્રામ એન્ડ ડેટા. જે શું કરે છે, આપણને પરમેનન્ટ સ્ટોરેજ આપે છે. એક્ઝેક્ટલી, પહેલાંની અંદર શું થાય છે, તમને પરમેનન્ટ સ્ટોરેજ મળતું નથી, આની અંદર શું થાય છે, પરમેનન્ટ સ્ટોરેજ તમને મળે છે. ઓકે, એક્ઝેક્ટલી. ધેન આફ્ટર મેગ્નેટિક મીડિયમ. ઓકે, એક્ઝેક્ટલી, મેગ્નેટિક મીડિયમ વોઝ ફાઉન્ડ ટુ બી વેરી એક્સપેન્સિવ એન્ડ લોંગ લિસ્ટિંગ મીડિયમ એન્ડ બીકમ ધેરફોર બીકમ ધ પ્રિફર્ડ ચોઇસ ફોર એક્સિલરી સ્ટોરેજ ફ્લોપી ડિસ્ક એન્ડ હાર્ડ ડિસ્ક ફૂલ અંડર ધીસ કેટેગરી. ધ નેવર ફોર્મ્સ ઓફ સ્ટોરેજ ડિવાઇસ આર ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ લાઇક સીડી, ડીવીડી, પેનડ્રાઈવ્સ એન્ડ ધેન આફ્ટર આવશે ઝીપ ડ્રાઈવ. એક્ઝેક્ટલી, મેગ્નેટિક ડિવાઇસની અંદર શું આવશે, તો કે લોંગ લિસ્ટિંગ મીડિયમ ધેરફોર બીકમ પ્રિફર ચૂઝ ઓક્સિલરી ડિવાઇસ ફ્લોપી ડિસ્ક હાર્ડ ડ્રાઈવ ફૂલ અંડર ધીસ કેટેગરી. મતલબમાં એક્ઝેક્ટલી એ જે વસ્તુ આવે છે એ બધી ક્યાં આવે છે, તો કે તમારા સીપીયુમાં ઇનબિલ્ટ આવે છે. ધેન આફ્ટર જે ન્યુઅર ફોર્મ, મતલબમાં અત્યારે જે નવા ફોર્મ આવ્યા છે એ શું છે, તો કે એક્ઝેક્ટલી કે એની અંદર શું આવે છે, ઓપ્ટિકલ સ્ટોરેજ. મતલબમાં તમે એની અંદર ચેન્જીસ કરી શકો સીડીઝ, ડીવીડીઝ, પેનડ્રાઈવ્સ, ઝીપ ડ્રાઈવ્સ. ઓકે, એક્ઝેક્ટલી, કમ્પ્લીટ. હવે એના પછી થર્ડ પોઈન્ટ આવે છે ઓક્સિલરી સ્ટોરેજ ડિવાઇસ મેગ્નેટિક ટેપ ફ્લોપી ડિસ્ક એન્ડ હાર્ડ ડ્રાઈવ. હવે મેગ્નેટિક ટેપ તમને બતાવું. આને શું કહેવાય, મેગ્નેટિક ટેપ, આના પર રીડ એન્ડ રાઇટ થતો હોય ડેટા. ઓકે, ધ મેગ્નેટિક સ્ટોરેજ એક્સપ્લોઇટ્સ ડ્યુલિટી ઓફ મિકેનિઝમ એન્ડ ઇલેક્ટ્રિસિટી. ઇટ કન્વર્ટ્સ ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઇન્ટુ મેગ્નેટિક સ્ટોરેજ, મેગ્નેટિક ચાર્જ કેપ્ચર મેગ્નેટિક સ્ટોરેજ ઓન અ સ્ટોરેજ મીડિયમ એન્ડ ધેન લેટર રીજનરેટેડ ઇલેક્ટ્રિકલ કરંટ ફ્રોમ સ્ટોરેજ મેગ્નેટિક ચાર્જ. પોલારિટી ઓફ ધ મેગ્નેટિક ચાર્જ રિપ્રેઝન્ટ બીટ વેલ્યુ ઝીરો ઓર વન. મેગ્નેટિક ડિસ્ક, મેગ્નેટિક ડિસ્ક ઇઝ અ ફ્લેટ સર્ક્યુલર પેલેટ વિથ ધ મેટાલિક કોટિંગ. ઇટ ઇઝ અ રોટેટ બેટ્સ રીડ એન્ડ રાઇટ હેડ. એટલે એક્ઝેક્ટલી એમાં કેવું હોય કે આમાં રીડ એન્ડ રાઇટ હેડ ને બધી વસ્તુ આવતી હોય, એનાથી ડેટા રીડ પણ કરી શકો, રાઇટ પણ કરી શકો. ઓકે, પ્લોટર ઉપર. ઓકે, ધેન આફ્ટર આવે છે ફ્લોપી ડિસ્ક. આને શું કહેવાશે, ફ્લોપી ડિસ્ક. હવે ફ્લોપી ડિસ્ક એક્ઝેક્ટલી શું છે, ધેર આર અ સ્મોલર રિમૂવેબલ ડિસ્ક ઇન અ પ્લાસ્ટિક કોટેડ વિથ ધ મેગ્નેટિક રેકોર્ડિંગ મટીરિયલ. બરાબર, પ્લાસ્ટિક કોટેડ મેગ્નેટિક રેકોર્ડિંગ મટીરિયલ છે. ઓકે, એક્ઝેક્ટલી ટિપિકલી સાઇઝ શું હોય છે, 3.5 ડાયમીટર્સ. ઓકે, કેન બી હોલ્ડ 1.44 MB ઓફ ડેટા. કેટલો ડેટા એડ કરી રાખી શકે, 1.44 MB. ધીસ પોર્ટેબલ સ્ટોરેજ ડિવાઇસીસ રીવરાઇટેબલ મીડિયા, મતલબમાં તમે રિમૂવ કરી અને ફરી રીયુઝ કરી શકો. ઓકે, પછી આવે છે હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક તો તમે બધાએ જોઈ જ હશે.
ઓકે હાર્ડ ડિસ્ક. એક્ઝેક્ટલી હાર્ડ ડિસ્ક શું છે? અનધર ફોર્મ ઓફ એક્સક્લરી એક્સિલરી સ્ટોરેજ ઇન ધ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક કન્સિસ્ટ ઓફ વન ઓર મોર ટિકિટ મેટલ પ્લોટેડ કોટેડ પ્લેટ્સ કોટેડ વિથ ધ મેટલ ઓક્સાઇડ મટીરિયલ ધેટ્સ અલાઉ ડેટા ટુ બી મેગ્નેટિકલી રેકોર્ડેડ ઓન ધ સરફેસ ઓફ ધ પ્લોટર. પ્લોટરના સરફેસ ઉપર મેગ્નેટિકલી ડેટા રીડ એન્ડ રાઇટ થતા હોય છે, બરાબર, મતલબ રેકોર્ડેડ થતા હોય છે. હેડપિન પ્લોટર, હાર્ડ ડિસ્ક પ્લોટર્સ સ્પીન એટ હાઈ રેટેડ ઓફ સ્પીડ, ટિપિકલી 5400 to 7200 રિઝોલ્યુશન પર મિનિટ, ઓકે, રિવોલ્યુશન પર મિનિટ. સ્ટોરેજ કેપેસિટી 10 GB to 120 GB, ઓકે. દેન આફ્ટર ઓપ્ટિકલ ડિસ્ક, મતલબ સીડી આર ડ્રાઈવ. ઓકે, એક્ઝેક્ટલી આની અંદર સીડી ચડાવી શકો અને તમે ડેટાને સ્ટોર કરી શકો, બરાબર. ધેન આફ્ટર ઓપ્ટિકલ ડ્રાઈવ્સ, પછી ધેર સ્ટોરેજ 700 MB સુધીનું સ્ટોરેજ આવે. ધેર આર સીડી રોમ ઇઝ શું છે? રીડ ઓનલી. સીડી આર ઇઝ રેકોર્ડેડ ટુ ધ સીડી. ધેન આફ્ટર સીડી આર ડબલ્યુ, મતલબમાં રી રાઇટેબલ, અલગ અલગ આવે. અને ડીવીડી, મતલબમાં ડિજિટલ વિડીયો ડિસ્ક, જેમાં તમે વિડીયો પણ જોઈ શકો, ડીવીડી. ઓકે, સીડી કોમ્પેક્ટ ડિસ્ક ઇઝ પોર્ટેબલ ડિસ્ક હેવિંગ ડેટા સ્ટોરેજ કેપેસિટી બિટવીન 650 to 700 MB. ઓકે, સીડીની અંદર એટલો અમાઉન્ટ ઓફ ડેટા સ્ટોર થાય. ધેન આફ્ટર ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક ઇઝ સિમિલર ટુ અ સીડી બટ હેઝ અ લોંગર સ્ટોરેજ કેપેસિટી એન્ડ અનોર્મસ ક્લેરિટી. ઓકે, ડિપેન્ડિંગ અપોન ધ ડિસ્ક ટાઈપ્સ ઇટ કેન બી સ્ટોર્ડ સેવરલ ગીગાબાઇટ્સ ઓફ ડેટા, મતલબમાં લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને સ્ટોર કરે છે. એક્ઝેક્ટલી એટલી વસ્તુ થઈ. હવે બીજી, ધેન આફ્ટર આવે છે ડીવીડી રોમના 4 GB સ્ટોરેજ, ઓવર 4 GB સ્ટોરેજ, 4 GB કરતાં વધારે ડેટા સ્ટોર થાય, રીડ ઓનલી, બરાબર. પણ એમાં પણ અલગ અલગ રેકોર્ડેડ ફોર્મેટ આવે, ડીવીડી આર, ડીવીડી આર ડબલ્યુ, જે રીતે આપણે સીડીમાં જોયા હતા એ રીતે. ઓકે, રીડ એન્ડ રાઇટ બંને પણ આવે. આર મોસ્ટ હેવિંગ કોમ્પેક્ટ ધેન અ સીડી. સ્પેશિયલ યુઝ લેસર ઇઝ નીડેડ ટુ રેકોર્ડ રીડ ધેમ. સ્પેશિયલ યુઝ જોઈએ. પછી આવે છે બ્લુ રે ટેકનોલોજી. ઓકે, તમે જોયું હશે ઘણા બધાની ઉપર આવી રીતે બ્લુ રે, મતલબમાં બ્લુ રે જોતા હોય છે. હવે એક્ઝેક્ટલી એ શું છે? ધ નેમ ઇઝ ડિરાઇવડ ફ્રોમ ધ બ્લુ રે, બ્લુ વાયોલેટ લેસર યુઝ ટુ રીડ એન્ડ રાઇટ ડેટા. ઇટ વોઝ ડેવલપ બાય ધ બ્લુ રે ડિસ્ક એસોસિએટેશન વિથ મોર ધેન 180 મેમ્બર્સ. સમ કંપનીઝ વિથ ધ ટેકનોલોજી આર Dell, Sony, LG. The data capacity is very large because Blu-ray uses a blue laser instead of red laser. Okay? Exactly, આની અંદર શું હોય છે? બ્લુ અને રેડ બંને લેસર પાસ ઓન થતા હોય. હવે એક્ઝેક્ટલી આની અંદર શું હોય છે? તો કે 25 થી લઈને 50 GB સુધીનો ડેટા સ્ટોર થઈ શકે, બરાબર. ધેન આફ્ટર બીડી રોમ, મતલબમાં રીડ ઓનલી, મતલબમાં પ્રી રેકોર્ડેડ કન્ટેન્ટને તમે એડ, મતલબમાં રીડ કરી શકો. ઓકે, પછી આવે છે રેકોર્ડેડ સેશન, મતલબમાં BDR, રેકોર્ડેડેબલ. PC ડેટા સ્ટોરેજ, મતલબમાં PCની અંદર સ્ટોર થયેલો હોય ડેટાને તમે અંદર ચેન્જ પણ કરી શકો. રીડ એન્ડ રાઇટેબલ, મતલબ રીડ રાઇટ કરી શકો. ધેન આફ્ટર RE, રી રાઇટેબલ, એ પણ રી રાઇટેબલ આવે. એમાં શું આવે? HDTV રેકોર્ડિંગ, મતલબમાં હાઈ લેવલનું પણ તમે રેકોર્ડિંગ કરી શકો. જેટલી આપણે કેટલી વસ્તુ જોઈ, તો એની સમરી, તો કે RAM, ROM, PROM, EPROM, then after magnetic tap, hard disk, floppy disk, then after CD drive, CD RW disk,
ડીવીડી અને બ્લુરે ડિસ્ક, આટલી થિંગ્સ આપણે આજે લર્ન કરી. ઓકે, જનરલી આમાંથી અમુક ટોપિક્સ એવા પણ હતા કે જે આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરી લીધા છે, દેન આફ્ટર અત્યારે આપણે ફરીને ડિસ્કસ કર્યા. ઓકે, એક્ઝેક્ટલી ઘણી બધી થિંગ્સ એવી હતી. તો આટલી કમ્પ્લીટલી વસ્તુ જોવાની હતી તમારે. મેં તમને બતાવ્યું હતું બ્લુ રે ટેકનોલોજી, તો એની અંદર પણ તમે જોયું હતું. ઓકે, જોઈ શકો છો. ઓકે, કમ્પ્લીટ લેક્ચર કમ્પ્લીટ કરીએ.